વડોદરી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે હાઈવે પસાર થાય છે એ હાઈવે હાઈવે ઉપર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જામનગર અને તરઘડી વાળો જે રોડ છે એની આગળ એક દ્વારકાધીશ હોટલ આવેલી છે. એ હોટલના હાઈવે ઉપર રેસર ગ્રુપના અમુક લોકો ભેગા થઈ અને વાહનો સાથે, વાહનોમાં એમની પાસે બાઇક હતા, એક્ટિવા હતા, કાર હતી, રિક્ષા હતી, આ બધા વાહનો સાથે એક રેસ લગાવવાની પ્રયત્ન કરી રહ્યા હતા. તો તાત્કાલિક પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ અને હાઈવે ઉપર આ રીતનું ટ્રાફિક અડચણ ઊભી કરતા હોય તો એ ટ્રાફિક અડચણ ઊભી થાય અને બીજાની જિંદગી અને પોતાની જિંદગી જોખમમાં ન મૂકે તે સારું થઈને તેમના વિરુદ્ધ તેમની હસ્તગત કરી અને તેમની પૂછપરછ કરતા એવું જાણવા મળેલું કે એ ખરેખર એક ગ્રુપ ભેગું થઈ અને વાહનોની રેસ લગાવી અને વાહનો ઉપર પછી જે ધારો કે હોર્સ રેસિંગ હોય છે એમાં જે પ્રથમ આવે તો એને આટલા પૈસા મળે, એ રીતનું એક આખું ગ્રુપ ઊભું કરી અને લોકોના પૈસા એના ઉપર રેસ લગાવી અને હાર જીતનો જુગાર રમતા હતા, જેથી એ લોકોને તરત જ પકડી લઈ અને એમના ઉપર ગુનો દાખલ કરી અને કુલ 14 ઇસમોને અને એમની સાથેના વાહનોને અને રોકડ રકમ જે પૈસા લગાડતા હતા એ કુલ 42,000, વાહનોની કુલ 9 વાહનો છે એની કિંમત કુલ 6,00,000 રૂપિયા અને આમ મળી અને કુલ 6,42,000નો મુદ્દામાલ કબજે કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે. સાહેબ, રાજકોટ જામનગર હાઈવે જે છે એ રેસરો માટે સૌથી વધારે પ્રખ્યાત છે અને ત્યાં આવા રેસરોના કારણે અકસ્માતો પણ બહુ થાય છે, પરંતુ છતાં પણ આ પ્રકારના રેસરો રાતના 12 વાગ્યા પછી ખુલ્લે આમ જે પોતાનો જ રોડ હોય તેવી રીતના નીકળે છે, શું કહો છો તમે? હા, ખરેખર આ ન્યુસન્સ છે, આવું ન કરવું જોઈએ. તેમ છતાં કરે છે ત્યારે જરૂર જ્યારે પકડાય છે અથવા તો આ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. સાહેબ, ખાસ કરીને રાતના 12 વાગ્યા પછી જામનગરથી રાજકોટ સુધી પણ આ પ્રકારની રેસો લગાવવામાં આવે છે, તો આને લઈને હવે આગામી સમયમાં કયા પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવશે કે આ પ્રકારના જે તત્વો છે, કારણ કે પોતાની જિંદગી તો જોખમમાં નાખે છે પરંતુ અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકે છે. આવી પ્રવૃત્તિ ન થાય એના માટે વધારેમાં વધારે અમારી ટ્રાફિક શાખા દ્વારા, લોકલ સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાનું હાલ તો નક્કી કરવામાં આવ્યું છે અને આ પહેલી વખત આવો કેસ આપણા હાથમાં આવેલો છે તેના ઉપર હજી પણ વધારે વિચારણા ચર્ચા કરીને આવી પ્રવૃત્તિઓ બિલકુલ ન થાય અને પોતાની અને બીજા અન્ય લોકોની જિંદગી ન જોખમાય તે સારું થઈને આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, આમાં સાયબર એક્સપર્ટોની મદદ લેવામાં આવશે, કારણ કે એક ગ્રુપ આખું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થાય છે અને જ્યારે પણ રેસ લગાવવાનું નક્કી થાય છે ત્યારે ગ્રુપમાં મેસેજ પડતા હોય છે કે આજે આ લોકેશન ઉપર ભેગા થશું, તો આના માટે થઈને કોઈ સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવશે? ચોક્કસ, તપાસમાં જ્યારે પણ જે પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો FSLથી માંડીને તમામ નિષ્ણાંતોની એમાં ઇન્ક્લુડિંગ સાયબર નિષ્ણાંતને પણ આમાં આવરી લેવામાં આવશે અને તેઓનો પણ અભિપ્રાય લેવામાં આવશે. સાહેબ, અત્યારે કયા કલમો હેઠળ એની સામે ફરિયાદ નોંધાણી છે અને આગામી સમયમાં કયા પ્રકારના કાર્યવાહી થઈ શકે છે? હાલમાં તો જુગાર ધારા હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળ તપાસમાં જે જે હકીકત ખુલતી જશે એ રીતે એમાં કલમોનો ઉમેરો થઈ શકે છે. સર, ખાસ રિક્ષા ગેંગ પણ આવી રીતે સક્રિય છે આ જ રોડ ઉપર, તો તેને કેવી રીતે પકડી પડે? રિક્ષા ગેંગ પણ મેં કીધું એમ આ હાઈવે ઉપર ટ્રાફિક જે નિયમન કરવા સારું છે, ટ્રાફિકની જે અમારી ટીમ છે એને સંખ્યા વધારવામાં આવશે અને પેટ્રોલિંગ વધારવામાં આવશે જેથી કરીને આવી કોઈ પ્રવૃત્તિ ન કરી શકે.